નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોમાં અપૂર્ણાંકોનો લસાઅ અને અપૂર્ણાંકોનો ગુસાઅ કેવી રીતના શોધવો તે જોઈશું. મિત્રો ઉદાહરણ તરીકે 1/5, 3/20, 9/25 અને 12/30 જેવી અપૂર્ણાંક સંખ્યાનો લસાઅ અથવા તો ગુસાઅ શોધવાનો પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આ બહુ સરળ વસ્તુ છે મિત્રો. તો આપણે શરૂઆત કરીએ અને એને પરફોર્મ કરીએ. તો ઉદાહરણ તરીકે અહીં આપને કહેવામાં આવ્યું છે કે 1/5, 3/20, 9/25 અને 12/30 લસાઅ શોધો. તો જે શોધવાનું કીધું હોય એના નીચે અંડરલાઇન કરી નાખીએ. અને મિત્રો અહીં તમને સૂત્ર લખાવું છું કે સૂત્ર શું કરવાનું છે. તો આમાં તમને બે વસ્તુ આપી છે, અંશ આપ્યો છે અને છેદ આપ્યો છે. તો અહીં એ જ વસ્તુ લખું છું કે અંશનો અને છેદનો. હવે અંશનો લસાઅ લેવાનો કે ગુસાઅ લેવાનો, છેદનો શું લેવાનો એ નક્કી કરવાનું છે. તો મિત્રો તમને જે શોધવાનું કીધું હોય, શું શોધવાનું કીધું છે, તો લસાઅ શોધવાનું કીધો છે. લસાઅ શોધવાનું કીધો છે એટલે અહીં આપણે લસાઅ લખી દઈશું. જે શોધવાનું કીધું હોય એ વસ્તુ અહીં લખવી, ગુસાઅ કીધું હોય તો ગુસાઅ લખો, લસાઅ કીધું હોય તો લસાઅ લખો. તમે અહીંયા ઉપર લસાઅ લખો છો તો નીચે હવે લસાઅ તો આવશે નહીં, એટલે એનાથી વિપરીત ગુસાઅ લખી દઈશું. બરાબર, જો અહીં ગુસાઅ કીધું હોય તો ઉપર અંશમાં ગુસાઅ લખવાનું, ઉપર ગુસાઅ લખીએ છીએ તો નીચે લસાઅ લખવાનું. બસ મિત્રો આટલી જ વસ્તુ છે. હવે શું કીધું, અંશનો લસાઅ. અંશ કોને કહેવાય, તો 1, 3, 9 અને 12 ને આપણે અંશ કહીશું. અને અંશનો લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો અંશ જે છે આપણે ઉપર ડ્રો કરેલા જ છે, લખેલા જ છે, તો એનો આપણે લસાઅ શોધી લઈએ. તો આ 1, 3, 9 અને 12. મિત્રો 2 થી ભાગ જશે એટલે આપણે 2 થી ભાગ ચલાવીએ છીએ, 2×6 = 12. હજુ પણ 2 થી ભાગ જાય એમ છે, તેથી આપણે 2 થી ભાગ ચલાવીશું, 2×6. હવે 3 થી ભાગ જશે, 3×3, 3×9, 3×3 અને છેલ્લી વખત 3×3. હા, આ પ્રોસેસ આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી નીચે તમામમાં 1 ના મળે ત્યાં સુધી. આ એરોવાળી લાઇન જે છે એને આપણે એના ફેક્ટર્સ લખી દઈએ છીએ. લસાઅ બરાબર 2×2×3×3. તો તમને શું મળ્યું, 2×2 = 4, 4×3 = 12 અને 12×3 = 36. તો આ થયો લઘુત્તમ સામાન્ય અવયવ. અંશોનો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો થયો, 36 થયો. હવે મિત્રો તેવી રીતે છેદનો પણ લસાઅ શોધવાનો છે. છેદનો ગુસાઅ શોધવાનો છે. તો છેદ કોને કહેવાય, તો 5, 20, 25 અને 30 જે છે એ છેદ કહેવાય. અને છેદનો આપણે ગુસાઅ શોધવાનો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ 5ની. તો 5ના ફેક્ટર્સ કયા થશે આપણને, તો 5×5×1. 20ના તો આપણે શોધી લઈએ, આ 20નો ભાગ 2 થી જશે, 10×2 = 20, 10નો ભાગ 2 થી જશે, 5×2 = 10 અને 5નો પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે પોતાનાથી જ ભાગ જશે. તો 20 માટે આપણને શું મળે છે, 5×2×2×1 અને આગળ પાછળ તમે ગમે તેમ લખી શકો. તેવી રીતે વાત કરવાની છે 25ની. તો અહીં હું 25 લખી દીધા. 25નો ભાગ 5 થી જશે, 5×5 = 25. 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 5થી જ ભાગ ચલાવીએ. તો 25 માટે શું મળે છે, 5×5×1. ત્યારબાદ હવે 30ની વાત કરીએ. 30નો ભાગ બેઝિકલી 2 થી જશે, 15×2 = 30, 3×5 = 15 અને 5×5 = 5. શું મળ્યું 30માં, 5×3×2×1. હવે મિત્રો આપણે જ્યારે ગુસાઅ શોધીએ, ગુરુત્તમ સામાન્ય અવયવ, ત્યારે તમામના અંદર હોય એવા અંકોનો ઉપયોગ કરવાનો. બરાબર, સામાન્ય તમામના અંદર હોવા જોઈએ. તો 5 છે, હવે આમાં આ 1 છે એટલે 1 લખી દીધા. હવે મિત્રો બાકીનો એકેય અંક નથી કે જે તમામના અંદર હોય. ઉદાહરણ તરીકે આ 2 છે તો 2 આમાં નથી એટલે એ પછી ભૂલી જવાનું. તો મિત્રો ગુસાઅ કેટલો થયો, 5 થયો.
तो बस अहीं गुसा पांच आवे छे, तो आ पांच तो छत्रीस नी छेद मां, छत्रीस नी छेद मां पांच ए एनो साचो जवाब थयो। बराबर। त्यारबाद आपणे मित्रों बीजो दाखलो गणीए, અને મિત્રો આ દાખલામાં આપણે લસાને પણ ગુસા શોધીશું, જેથી આપણને લસા અને ગુસા એમ બંને ખબર થઈ જાય। તો મિત્રો સૂત્ર છે, અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંકના અંદર અંશ હશે, તો અંશનો અને છેદનો જે તમને શોધવાનું કીધું હોય, શું કીધું છે, ગુસા, તો એ વસ્તુ જે શોધવાનું કીધું હોય એ આપણે અહીં લખવી, એટલે અંશનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો, ઉપર જે લખો છો એનાથી વિપરીત એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ, તો આ સૂત્ર થઈ ગયું। હવે અંશનો ગુસા શોધવાનો, તો અંશ કોણ છે, બાર સોળ અઢાર અને વીસ, આ અંશનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું। બરાબર। તો આપણે બારના ફેક્ટર્સ જોઈ લઈએ, આ બાર, બે છંગ બાર, બે તારી છ, ત્રણ એકા ત્રણ, તેવી રીતે સોળના જોઈ લઈએ, બે અઠા સોળ, બે ચોક આઠ, બે દૂ ચાર અને બે એકા બે, તેવી રીતે બાર અને સોળનું કમ્પ્લીટ થયું। હવે અઢારનું જોઈએ, અઢાર, બે નવા અઢાર, ત્રણ તારી નવ અને ત્રણ એકા ત્રણ, ત્યારબાદ એકસો ને સોરી વીસ, વીસ, બે પચા દસ દુ વીસ, બે પચા દસ અને પાંચ એકા પાંચ। હવે મિત્રો સિમ્પલ છે, આપણે શું કરીશું, બાર સોળ અઢાર અને વીસ, બારના ફેક્ટર્સ, સોળના ફેક્ટર્સ, અઢારના ફેક્ટર્સ અને વીસના ફેક્ટર, જ્યાં એરો ડ્રો કર્યો છે એ ફેક્ટર્સનો આપણે ઉપયોગ કરીશું। બરાબર। તો બાર માટે શું છે, બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક, ત્યારબાદ સોળ માટે ચાર વખત બગડા, એક બે ત્રણ ચાર ગુણ્યા એક, અઢાર માટે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક, અને વીસ માટે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા એક। તો મિત્રો ગુસામાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે એવો અંક જે દરેકના અંદર હોય એ જ અંકને આપણે સામાન્ય લખીશું, એટલે બે। હવે આ બે આમાં છે, આમાં છે પણ બીજામાં નથી, આમાં નથી, બરાબર, આમાં છે, તો એને ચેકી નાખવાનું રહેશે, જ્યાં જ્યાં બે આવતું હશે એ કાઢી નાખો, ત્રણ છે એ આમાં છે આમાં નથી એટલે ત્રણને કાઢી નાખો, આ એક તમામમાં છે, બરાબર, તો આપણે નીચે એક લખી દો, જ્યારે આ પાંચ જે છે એ કોઈનામાં નથી સિવાય કે વીસ, બરાબર, તો ગુસા કેટલો થયો, બે, તો અહીં લખવાનું છે આ બે। હવે શું કરવાનું છે, છેદનો લસા, તો છેદમાં કોણ છે, દસ પચીસ પાંત્રીસ અને એકસો ચાલીસ, છેદનો શું શોધવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવ। તો ચાલો હવે છેદનો આપણે લસા શોધીએ, સંખ્યા લખી દઈએ, દસ, ત્યારબાદ પચીસ, ત્યારબાદ પાંત્રીસ અને એકસો ને ચાલીસ। મિત્રો બે વડે ભાગ જાય છે એટલે આપણે બે પચા દસ, પચીસ પાંત્રીસ અને સિત્તેર દુ એકસો ચાલીસ, હજુ પણ બે વડે ભાગ જતો હોવાથી બે પાંચ પચીસ પાંત્રીસ અને પાંત્રીસ દુના સિત્તેર। મિત્રો હવે પાંચથી ભાગ જાય છે, પાંચ એકા પાંચ, પાછું પાછું પચીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, હવે મિત્રો પાંચથી ભાગ જશે, પાંચ એકા પાંચ, સાત અને સાત, અને સાતથી ભાગ જાય છે, સાત એકા સાત, તો આપણને ફેક્ટર્સ કયા મળ્યા, લઘુત્તમ સામાન્ય અવયવ, આપણને ફેક્ટર મળે છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત, બે દુ ચાર, પાંચ ચોક વીસ, વીસ ગુણ્યા પાંચ એટલે સો, સાત એટલે સાતસો,
લઘુત્તમ સામાન્ય અવયવ. મિત્રો ક્રોસ પણ જોઈ લો કે પાછું પાછું 25, 25 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 અને 7, તો આપણને અહીં લસા કેટલો મળ્યો? 700 મળ્યો. તો 700 આપણે અહીં લખવાના રહેશે, 700. તો 2 ની છેદમાં 700 એ આપણો જવાબ થયો. 2 ની છેદમાં 700 એ આપણો જવાબ થયો. તો મિત્રો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મિત્રો આ વિડીયોમાંથી આપને જે કંઈ પણ જાણવા મળ્યું હોય, આપના અભિપ્રાય, આપના સજેશન નીચે યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવશો જી. તો મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર, આપનો ધન્યવાદ.